ઉદઘાટન જયારે થયું ત્યારે મુક્તિ પૂજક સમાજના આચાર્ય કલાપ્રભ સુરીજી હતા. એ કલાપ્રભ સુરીજી મહારાજે મને કીધું હતું કે ભાવચંદ્રજી, તમારી પરાવાણી છે અને અમારી અપરાવાણી છે. તમે અધ્યાત્મના શિખરને એટલી ઉચ્ચ કક્ષાએ પહોંચેલા છો, એને 12 વર્ષ ઉપર થઈ ગયા. ત્યાર પછી તો દક્ષિણ ભારતમાં અમારી વિહાર યાત્રા થઈ. કુલપાકજીની અંદર સૌથી પહેલા 33 દિવસની ધ્યાન સાધના બધા આચાર્યોને ત્યાં કરવી પડે. એ વખતે આચાર્ય પદવી તો હતી નહીં, પરંતુ ધ્યાન સાધના ત્યાંથી શરૂ કરી અને બેંગ્લોર રોડ ઉપર બુદકસિંગીમાં ત્યાં કર્યું. ત્યાર પછી સિંગનોરમાં કર્યું, હુબલીમાં કર્યું અને ત્યાંથી અમે ગયા ગોવા. ગોવાની અંદર ભૂકંપ થયો ત્યારે ગોવા હતા અને હોસ્પિટલમાં હતો, તો પણ અમારી સાધના ચાલુ જ રહી છે. હમ્પી જે છે એ હમ્પીમાં 2 મહિના ગુફાની અંદર રહી અને હમ્પીની અંદર સાધના કરી હતી. એટલે અમારી સાધના નિરંતર ચાલે છે અને વૃદ્ધિંગત છે. એનાથી અમને અત્યંત આનંદ છે. આ બધું બાય પ્રોડક્શન છે, પરંતુ આત્માની અનંત શક્તિઓ જ્યારે ઓપન થઈ જાય ત્યારે દેવો પણ હાજરા હાજર રહે. અત્યારે મને લાગે છે સંપ્રીતિ દેવોની અહીંયા હાજરી છે. ગઈકાલે આવો સખત તાપ ત્યાં કકરવામાં અને કકરવાનો જાજરમાન કાર્યક્રમ ત્યાં કને ગોઠવેલું હતું અને એના કાર્યક્રમમાં આપણા સંપતભાઈ જે 24 મહાજનના મંત્રી છે એની સૂઝબૂઝ અને શક્તિ એવું કામ કર્યું હતું અને એમણે એડજસ્ટમેન્ટ એવરીવેર એ જે એમની નીતિ મેં જોઈ, એનાથી હૃદયથી ખુશ થઈ ગયો. અને એ ખુશીના હિસાબે બપોર પછી તમે જુઓ આખો માહોલ બદલી ગયો. ક્યાંય તડકો નથી લાગ્યો. છાયાની અંદર આખા ગામ અને છાંટા અમી છાંટણા પણ થયા, પ્રેમથી વધાર્યું અને એવું સરસ કામ, ચંપકનો એવો ભાવ કે જૈન અને અજૈન, હિન્દુ અને મુસ્લિમ બધા 700 વ્યક્તિને લાણી થાય. લાણી આપણે માજનમાં જૈન સમાજમાં કરતા હોઈએ, પરંતુ સમગ્ર પાણી પીતી વસ્તી માનવ જાત માટે મારા જ છે. તમે બધા આપણે બધા એક છીએ એવું જે અભેદ વૃત્તિ કેળવી ને કામ જે કર્યું એ ચંપકને અમારે તો ચેલો છે. ખાસ નાનો હતો ત્યારથી એટલે ખૂબ ખૂબ અમને આનંદ થયો. આજે એ પણ કકરવા સંઘ હાજર છે, સામખિયારી સંઘ હાજર છે, સુવઈનો સંઘ હાજર છે, ખારોઈનો સંઘ હાજર છે અને 24 મહાજન અહીંયા હાજર છે. આ બધા અહીંયા હાજર છે અને કેટલાય આજુબાજુના સંઘો બગુડિયાના પણ અહીંયા આવ્યા છે. બગુડિયાની અંદર પણ બગુડિયાના મુક્તિપૂર્વક સમાજના ભાઈઓ પણ કહે કે આપની વિશેષતા જોઈ અમને અમારા આચાર્ય કલાપુરુષની મહારાજ યાદ આવે છે. તમે બગુડિયા ચોમાસું કરો, આખું ગામ અમે ભેગો થઈ અને તમારું ચાતુર્માસ ઉજવીશું. બગુડિયા ચાતુર્માસ માટે એટલો જ એમણે આગ્રહ કર્યો છે કે એને મારે શું કેવું એ વિચાર થાય. અને અહીંયા મંત્રાની અંદર તો આ માતુશ્રી શાંતાબેન, રતનશ્રીભાઈ, લક્ષ્મણભાઈ ગડા અને ડિમ્પલબેન જયંતિભાઈ ગડા, કલ્પનાબેન જયેશભાઈ ગડા અને જયંતિ તો કેવું ગાંધો માણસ, ક્યારે શું કરવું કઈ નક્કી નહીં,
એટલે એવા એને અત્યારે ટોટલી ખર્ચ એને કર્યો છે. 11 દિવસ નો જે ખર્ચ થાય તે કર્યું છે, ખુલ્લું દિલ રાખ્યું છે. અને એને કીધું મને હવેથી જીભ ઉપર કંટ્રોલ રહીએ, મગજ ઉપર કંટ્રોલ રહીએ, એટલા માટે આંબેલ નો થડો બાંધી અને કાયમ માટે જ્યાં સુધી શરીરમાં શક્તિ રહે ત્યાં સુધી મારે આંબેલ કરવા છે. એટલે જીભ ઉપર રસના, સ્વાદ ઉપર કંટ્રોલ રહીએ. અતિ વાદઃ અતિ સ્વાદઃ સદ્ય પ્રાણોપહારકઃ. બહુ વાદ કરો, વિવાદ કરો, વિખવાદ કરો, ક્લેશ કરો, કંકાસ કરો, કજિયા કરો, અને મગજ ઉપર કંટ્રોલ લઈએ તો. અને અતિ સ્વાદ બહુ ખાવા પીવામાં, ભોગવામાં, તો ભક્તુર્યે કીધું ભોગાન ભુક્તા વયમેવ ભુક્તા તૃષ્ણાન જીર્ણા વયમેવ જીર્ણા કાલોન યાતા વયમેવ યાતા. એવી સ્થિતિ છે ભક્તિહરિના. એટલે લીંબડીમાં જ્યારે અમે હતા ત્યારે જીંતીભાઈ ત્યાં આવેલા અને બોલી બોલવાના મંડ્યા, કારણ કે અજનામાં દાદાની ત્યાં કને પાઠ જે છે રિનોવેશન કરેલું એ રૂમનો, તો 15 લાખ એ બોલ્યો. પછી 16 લાખમાં અમદાવાદમાં, 16 લાખમાં અમદાવાદના ભાઈ બોલ્યા અને એને આપ્યું. અને ત્યાં વસી તપ ચાલુ છે, એના લીંબડીની અંદર વસી તપના એકાંતરા પાગણા આ જયંતિભાઈ કહે કે લીંબડીમાં વસી તપ જેટલા છે બધાના 12 મહિના સુધી, એટલે 6 મહિના ઉપવાસ હોય, 6 મહિના પાગણા, એ ટોટલી લાભ એમના તરફથી જ છે. એ જ લઈ ગયા છે. લીંબડીમાં પણ પોતે ખૂબ સરસ રીતે સેવા કરી છે. અને હમણાં કહીએ કે મંત્રાચમાં શું કરો, તમારા અધુરા કામ વાગડ 24ના પ્રમુખ સાહેબની સાક્ષીએ આ બધું પૂરું કરી દેશું. ને આવો જે ભાવ આખા વાગડનું અહીંયા કેન્દ્ર સ્થાન એવું શાંતિ નિકેતન, વાગડનું પેરિસ, આ પેરિસની તમારી વિનંતી ઉપર અમે અવશ્ય મેં અગ્રતા ક્રમથી ધ્યાન રાખીશું. અત્યારે અમારા મગજમાં એક જ ઘટન છે, ચલો સામખિયારી, ચલો સામખિયારી. અને સામખિયારીની અંદર મને લાગે છે વાગડ સમાજ માટે આ એક નમૂનારૂપ પ્રસંગ છે. 31મો વસી તપ એક સાથે અમે કરાવ્યા. એ વખતે ચાપસીભાઈ દેવસિંહ નંદુ હાજર હતા અને એ બધાની ઉપસ્થિતિમાં 31મો વસી તપ મુંબઈમાં પાગણા કરાવ્યા, 1500 વસી તપ લીંબડીની અંદર કરાવ્યા. તો ત્યાં 1500 વસી તપ આચાર્ય પદવી જયારે થઈ 2014માં એ વખતે થયા. પરંતુ વાગડની અંદર આટલા બધા વસી તપ, 450 વસી તપ છે. અત્યારે મંત્રી મહારાજ સાહેબ વિમલચંદ્રજી મહારાજ સાહેબ એમને અખાત્રીના 50 વર્ષ દીક્ષા પર્યાયના પૂરા થશે, 51મું શરૂ થશે. એ નિમિત્તે બીજા 5 ક્ષતિજીવો બીજા છે, એમાં 2 તો આપણા મંથરા ગામના છે, બંનેના અહીંયા ફોટો છે. કમલ પ્રભાભાઈ મહાસતીજી, કીર્તિ પ્રભાભાઈ મહાસતીજી, અને એ ત્યાં કને દેવલાલીમાં એમણે મને કીધું અમારું ચોમાસું ક્યાં છે. બધાના ચોમાસા નક્કી થઈ ગયા, અમારું નક્કી નથી થયું ને તમારું ચોમાસું કરવાનું જ નથી, તમારે અમારા ભેગા રહેવાનું છે. એ કહો તમે અમને એટલો જેકપોટ લગાવી દીધો કે જિંદગીમાં ક્યારે આનંદ ન થયો હોય એવો આનંદ થયો. તમે અમને ભેગા રાખશો, તમારે દેવલાલીમાં આવવાનું છે અને અમારી સાથે રહેશો, તબિયત સારી થઈ જશે. અને દેવલાલીમાં જ છે ત્યાં સામખિયારીના વયાવજ કેન્દ્રમાં 2 વર્ષથી છે. અને સામખિયારી છકોટી સંઘ
વયા વચમાં એ લોકો ખૂબ સરસ સેવા કરે છે, તબિયત સારી છે, અવાજ પણ ખુલી ગયો છે અને અમારી સાથે વાતચીત પણ કરી છે. એટલે આ જયંતિભાઈએ જે રજૂઆત કરી છે એના પર અવશ્ય અમે ધ્યાન આપીશું અને જેમ બનશે તેમ વધુમાં વધુ જલ્દી કામ મંત્રાલયનું થાય એવો અમે ખ્યાલ રાખીશું. અને તમે બધા અહીંયા પધાર્યા, આટલી ભવ્યતાથી મોટી સંખ્યામાં આવ્યા છો, તો તપ કરવાનો, જપ કરવાનો, જમ્પ કરવાનો, સંપ કરવાનો, તપ કરવાનો, જપ કરવાનો, જમ્પ કરવાનો અને શાંતિથી આપણે તપ કરવાનું, એવી બધાને અનુમોદના કરજો, લાભ લેજો એવી ભાવના કરી અને બધા સામખિયારીમાં સાધન ભાજન સહિત 350 થી ઉપર હસી તપના પાગડા છે અને તે બધા હસી ત્યાં તને આ સામખિયારી સંઘ અને રમણીકભાઈ ચેરમેન ટ્રસ્ટી અને અમરસિંહભાઈ ત્યાંના પ્રમુખ અને એમની સાથેના કાર્યકર્તાઓ મંત્રી જવાહરભાઈ સરાજભાઈ વગેરે આ બધાને સક્રિય રીતે કામ કરી રહ્યા છે. એટલે ઘણા બધા સાધુ સાધ્વીજીઓ ત્યાં કરે પધારશે, 70-75 થી વધારે સાધુ સાધ્વીઓ સામખિયારીમાં હશે અને વાગડમાં આટલા એક સાથે 350 થી ઉપર વસીતપના પાગણા એક જ આસને થાય એ એક વાગડ માટે સુનેરી અવસર છે. એટલે એ વાગડ 24ના આપણા નાગજીભાઈ જરૂર ત્યાં તને આવવાના છે અને બીજા બધાને એમના મિત્રોને પણ સર્કલને પણ મુખ્ય વ્યક્તિઓને બધાને આ નાગજીભાઈની જિમ્મેદારી બધાને લઈને તમારે સામખિયારી આવવાનું છે. ને સામખિયારીનો જાજરમાન પ્રસંગ, સામખિયારી તો એક માધ્યમ છે, આપણો સંપ્રદાય ઉજવી રહ્યો છે એવો ભાવ કરી ને બધા તમે જેવી રીતે ગોવર્ધન પર્વત ઊંચકવામાં ગોવાડિયાએ કીધું અમે પણ અમારી ડાંગ ઊંચી કરીશું એવી રીતે આપણે સહયોગ આપીએ એવી બધાને ખાસ અનુરોધ કરી અને મંથરાવાસી કાર્યકર્તાઓને બધાને દાનદાતાઓને ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન, શુભેચ્છા કહી અને શુભ આશીર્વાદ કહી આ પ્રવચનને વિરામ આપીશું. કાર્યક્રમ 6:30 શરૂ થશે અને રાત્રે પણ ધર્મકથા સાથે 9:30 સુધી કાર્યક્રમ ચાલશે. એમાં તમારે બધાને જોડાવાનું છે. આ સંયમ સાધના મહોત્સવ નિમિત્તે વાગડમાં પધાર્યા ત્યારથી અહીં ભક્તામર સંપુટની રોજ એક એક ગાથાનો સંપુટની આરાધના ચાલુ છે. લગભગ 1 થી 1.25 કલાક સુધીનો આ કાર્યક્રમ છે. 1.25 કલાક સુધી કળશ ભક્તામરના 48 ગાથાના યંત્ર અને જે ગાથાનો સંપૂર્ણ એના યંત્ર સાથે આ કાર્યક્રમ યોજાય છે ઘર ઘરની અંદર. તો જેને ભાવ હોય એ પોતાના ઘરની અંદર આ કાર્યક્રમ કરાવી શકે છે અને જેના ઘરની અંદર સગવડતા ન હોય બેસાડવાની તો ઉપાશ્રયમાં પણ કરાવી શકે છે. તો અહીં મનફરામાં આજે અહીંયા જયારે પધાર્યા છીએ આજે બપોરે 3:30 વાગે માતુશ્રી જેઠીબેન હરગણ રવજી ગઢા એ પરિવારને ત્યાં ભક્તામર સંપૂર્ણની સાધના રાખવામાં આવેલ છે. આ સાધના અદભુત સાધના છે. એક વખત તમે એ સાધનામાં બેસશો ને તો પણ તમને એમ થશે
કે નહીં, આ તો રોજ કરવા જેવું છે, એવી અદ્ભુત સાધના છે. તો આ પરિવાર, એમના સુપુત્રો શ્યામજીભાઈ અને રસિકભાઈ, એ પણ અહીંયા પધાર્યા છે અને એમણે કહ્યું કે અમે 11 દિવસ અહીંયા છીએ અને આંગણની ઓળી પણ અમારે કરવી છે. એ ભાવનાથી અહીં એ બંને ભાઈઓ પરિવાર સહિત અહીંયા પધાર્યા છે. એમને પહેલાથી ભાવના હતી કે એમના સમાચાર હતા કે ગુરુદેવ અમારે સંપુટ કરાવવો છે, તો જ્યારે કહો ત્યારે, અને અનુકૂળતા હોય તો પહેલા દિવસે જ અમને લાભ આપો. તો એમના નિવાસ સ્થાને આ આરાધના રાખવામાં આવેલ છે. આખા સંઘને એમણે આમંત્રણ આપેલ છે. તો દરેકે દરેક સંપુટની અંદર ભાઈઓ બહેનો ખાસ એમના નિવાસ સ્થાને પધારે. એ પહેલા અહીંથી એમના પરિવાર અહીં 3:15 વાગે અહીંયા આવી કળશ અને યંત્ર વગેરે લઈ જશે ત્યાં ઘરે, અને 3:30 વાગે આ આરાધના શરૂ થશે. તો દરેકે દરેકને એમના પરિવાર તરફથી આમંત્રણ છે, દરેક જોડાજો એમાં. ભાઈ, સન્માનની કોઈ જરૂર નથી, અમારી ફરજ છે અહીં આવવાની અને ગુરુદેવના દર્શન કરવાનો મોકો તમે આપ્યો છે, એના માટે તમારા અમે ખરેખર છે ઉપકાર માનીએ છીએ કે તમે ઉપકારી છો અમારે, એટલે રહેવા દો પ્લીઝ. સન્માન કરો છો, સન્માન નચો એટલે પરમ પૂજ્ય પરમ ઉપકારી ગચ્છાધિપતિ આચાર્ય શ્રી ભાવચંદ્રજી ગુરુદેવને વંદન નમસ્કાર. જેમના સંયમ જીવનની આપણે ગોલ્ડન જુબલી ઉજવવા માટે અહીં એકત્રતા થયા છીએ, એવા છોટે ગુરુદેવ દિવનચંદ્ર ગુરુદેવને પણ વંદન નમસ્કાર. અને કમલ પ્રભા માસતીજી, કીર્તિ પ્રભા માસતીજી, કે જેમના સંયમ જીવનના 50 વર્ષ ગોલ્ડન જુબિલી આપણે આજે ઉજવી રહ્યા છીએ, એટલે ગામના ગૌરવ તરીકે આપણે માનીએ કે આજે મનોફરા ગામનું, શાંતિ નિકેતન ગામનું ગૌરવ, એવા માસતીજી ખૂબ ખૂબ વંદન નમસ્કાર. હંમેશા આપના આશીર્વાદ રહ્યા છે, અને ગુરુદેવના તો છે જ પણ આપના પણ રહ્યા છે. તો દરેકે દરેક સત્યવૃંદને વંદન. મનોફરા ગામના સર્વે ગામવાસીઓ, દરેક સંઘમાંથી પધારેલા પ્રતિનિધિઓ, મનોફરા ગામ ખરેખર ખૂબ ભાગ્યશાળી ગામ છે. જયંતિભાઈ, તમે દાતા તરીકે આજે છો એનો આનંદ છે, પરંતુ તમારી ઉદારતા, તમારો હોશ, તમારો ઉમંગ, તમારો જોશ જોઈને ખરેખર હંમેશા અમને ખુશી થઈ છે. આજે ફરી તમે આ લાભ લીધો છે અને ખૂબ મોટો લાભ લીધો છે, એના માટે તમને પણ ધન્યવાદ આપીએ છીએ. મિત્રો, મનોફરા એટલે શાંતિ નિકેતન ગામ ખૂબ ભાગ્યશાળી ગામ છે. એક મોડલ તરીકે છે ને આખા વાગડની અંદર ને આખા હિન્દુસ્તાનની અંદર છે ને લોકો મનોફરા ગામને જોવા આવે છે, શાંતિ નિકેતનને જોવા આવે છે, કે સારામાં સારું મોડલ આપણે કહીએ કે જે રીતે વ્યવસ્થિતપણે આયોજન કરવામાં આવ્યું છે, એના માટે ખરેખર સાહેબ ખૂબ આપણે એમને અભિનંદન આપીએ એટલા ઓછા છે. એમનું જે મોડલ બન્યું છે એ લોકો જોવા આવે છે કે કેટલી વ્યવસ્થિત રીતે રોડ, કેટલા વ્યવસ્થિત રીતે બધા વાસ, કેટલા વ્યવસ્થિત રીતે એમાં ઝાડનું અને દરેક ચીજનું જે આયોજન થયું છે, ખૂબ સરસ દેરાસર, ખૂબ સરસ અવકાશરય, ખૂબ સરસ ભોજનાલય, અને સાથે સાથે દર વર્ષે જે તમે ઉજવણી કરો છો એ ખરેખર ખૂબ ધન્યવાદને પાત્ર છે. એમાં ખરેખર આપણે કહીએ ને કે એક નાનો વર્ગ, યુવાન વર્ગ પણ એમાં આકર્ષાઈને આવે છે, એ ખૂબ જરૂરી છે. કારણ કે આજના આ યુગની અંદર આપણા ઘરડા તો બધા આવે જ, આપણા વડીલો તો આવે જ, પરંતુ યુવાનો આવે ખૂબ જરૂરી છે. કારણ કે જ્યારે આવા સંતો, જ્ઞાની સંતો આવે, એ જ્ઞાન જ્યારે પીરસતા હોય ત્યારે યુવાનોને ખાસ હાજર રહેવાની જરૂર છે. ખરેખર નસીબદાર છીએ આપણે બધા કે આવા ખૂબ જ્ઞાની સંતો, પ્રભાવી સંતો મળ્યા છે. અને આ સંતો થકી જ આપણે કહીએ ને કે આપણા જે ધર્મના સંસ્કારો જીવંત છે, આપણી સંસ્કૃતિ જીવંત છે, અને આપણે જે ધર્મ અને સંસ્કૃતિ સાથે જીવી રહ્યા છીએ એ સંસ્કૃતિ અને ધર્મને કારણે આપણે સુખી છીએ,
એ બધો શ્રી જતો હોય તો ખરેખર આપણા ગુરુદેવોને અને મા સતી વૃંદને જાય છે. એમના સંસ્કારો થકી, એમના જ્ઞાન થકી, એમના બોધ થકી આપણે ખૂબ સારું ધર્મકરણી કરી શકીએ છીએ, ખૂબ સારો આત્માનું કલ્યાણ થઈ રહ્યું છે. અને આજે જ્યારે આંબિલની હોળીનો પ્રસંગ છે, સાહેબે કીધું કે આંબિલની હોળી એટલે ખરેખર ખૂબ એક આત્મશુદ્ધિની સાથે સાથે શરીર શુદ્ધિનું પણ કામ કરે છે. આજે આપણે ડૉક્ટર પાસે જઈએ ને કે ભાઈ આ તકલીફ છે, અથવા તો બહેનો ઘણી વખત ડાયટિશિયન પાસે જાય, બહેનો ડાયટિશિયન પાસે, ચંપાબેન તમે હસો છો પણ હકીકત છે, તમે ત્યાં ડાયટિશિયન પાસે જઈ અને કદાચ 5-25 હજારનો ખર્ચો કરો, ત્યારે આખરે તમને કહે શું, તમારે તેલ નહીં, તેલવાળી ચીજો, તળેલી ચીજો નહીં ખાવાની, ઘી નહીં ખાવાનું, સાકર નહીં ખાવાની. એટલે કોઈ પણ આપણે કહીએ છીએ કે રસેન્દ્રીની ચીજોને એવોઈડ કરવા માટે કહે છે, તો સેમ ચીજ આપણા ધર્મની અંદર બતાવવામાં આવી છે કે આંબિલની અંદર તમે આ બધી ચીજોનો ત્યાગ કરો, સ્વાદનો ત્યાગ કરો, તો તમારા સ્વાસ્થ્ય માટે સારામાં સારું એક ટોનિક છે. અને 10 દિવસની આરાધનાની અંદર તમને આખા વર્ષનું આપણે કહીએ ને કે એક શક્તિ મળી જાય એવું ખૂબ સારું એક આપણને સાધન મળ્યું છે. અને સાથે સાથે સંતોના આશીર્વાદ, સંતોની વાણી, સંતોના દર્શન, આ બધો જ ખૂબ ઊંચો લાભ પણ સાથે મળશે. અને સમજીભાઈ ખરેખર ખૂબ ભાગ્યશાળી છો તમે બધા. અને તમે આપણે જેમ ટ્રેનમાં મળ્યા ને વાતો કરતા હતા કે આ શાંતિનિકેતન ગામ ખૂબ ભાગ્યશાળી સરસ એક આયોજન ગુરુ બનેલું ગામ, એમની પાંજરાપોળ એટલી જ વ્યવસ્થિત, ઉપાશ્રય, આપણા દેરાસર, દરેક ચીજો આપણે કહીએ ને કે દરેક એક ચીજ વખાણવા જેવી છે. તો ખરેખર ધન્યવાદ આપું છું જયંતિભાઈ, તમારા ગામમાં જે પણ વડીલો હોય આ એક સોચ અને એક વિઝનથી જે બનાવ્યું છે એના માટે કુંજીભાઈ ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આ મનોખરાવાસીઓને. સાહેબે કીધું કે આપણે બધું ઉજાવવાનું છે, સંપ સાથે ઉજાવવાનું છે, સંપ શબ્દ પણ સાથે વાપર્યો. તો સાહેબ મને બરોબર યાદ છે તમારી ટકોર, અને તમે ગઈકાલે વિવેક મુનિ સાહેબ આવ્યા નથી, સ્વામી એમણે પણ ખૂબ સારી ટકોર કરી. તો ખરેખર તુલસી મહાજન તરીકે છે ને અમારી ફરજ પણ છે કે આપણા સમાજની અંદર, આપણા વાગડ પંથની અંદર દરેક ઠેકાને સંપ સુલે અને શાંતિ સ્થપાય, એ 24 માર્જનનો એક આપણે કહીએ ને કે કાર્ય પણ છે, કર્તવ્ય પણ છે. તો એના માટે સાહેબ અમે હંમેશા હાજર છીએ, તૈયાર છીએ, અને તમારા આદેશ જ્યાં પણ હશે ને એ કાર્ય કરવા માટે અમે કીર્તિભાઈ ક્યાંય પણ પાછા નહીં હતીએ એવી તમને ખાતરી આપું છું. સંજયભાઈ સાહેબનો આદેશ હોય એટલે આપણે કંઈ બીજું કહેવાનું હોય નહીં, પરંતુ એની અંદર અમે આમ કહીને તન મન ધનથી એમાં જોડાશું એટલી ખાતરી અમે આપીએ છીએ. અને સંપ માટે કમલ પ્રભાજી માસતીજી આપને તો કદાચ ધ્યાન પણ હશે, તમને ખબર હોય તો આપણી અહીંયા પહેલાં જ્યારે અમે આવ્યા હતા ત્યારે પણ આ વાત આપણે કરી હતી, અને ત્યારે પણ ત્યારથી અમારા પ્રયત્નો ચાલુ છે. અને સાહેબે તો ઘણી વખત જાહેરાત પણ કરી ચૂક્યા છે કે ભાઈ હવે કોઈ ભેદભાવ નથી રાખવો, કોઈ મતભેદ નથી રાખવી, અને ખૂબ બધા એક થઈને કામ કરવું છે. અને એમણે જ્યારે સમીક્ષાની આ વર્ષી તપના પારણાની વાત કરી છે, એ પારણાની અંદર આ બધું શાંતિથી સ્થપાઈ જાય અને બધા એક મંચ ઉપર આવી જાઓ એવી અમારી ભાવના છે સાહેબ. અને એની અંદર આપ પણ સર્વે સાથ સહકાર આપજો, અને સંઘો તરફથી પણ એમાં સાથ સહકાર જોશે. તો દરેકને વિનંતી કરું છું કે આ એક મોટું કામ છે, અને એ કામની અંદર આપ સર્વે જોડાશો એવી અમને ખાતરી છે. 24 માર્ચને આજે થોડું મોડું થયું એટલે હું ખરેખર થોડો ક્ષમા પણ માગું છું આપને. ભચાઉની અંદર અમે એક કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કર્યું, જે કાર્યાલયની અંદર થોડું ગામને લગતું કામ છે તો હું તમને જણાવું છું. એ કાર્યાલય આપણે જે શરૂ કર્યું છે એ કાર્યાલયની અંદર આપણી જમીનને લગતા કોઈ પણ ડોક્યુમેન્ટ હોય, જમીનને લગતી કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય, જમીનને લગતા કોઈ પણ આપણે વાંધા વચકા હોય, અથવા તો જમીનની જાળવણી કરવા માટે આપણે શું કાળજી રાખવી પડે એના માટે થઈને આ ઓફિસ ખોલવામાં આવી છે, જેની અંદર એક આપણા રિટાયર્ડ તલાટી પરમાર સાહેબને આપણે એપોઇન્ટ કર્યા છે, જે તમને આપણી જમીનની જાળવણી કેમ કરવી એની સલાહ આપશે. કારણ કે આજે હું તમને કહું કે આપણા વાગડનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે, વાગડની વિકાસની સાથે સાથે વાગડના જમીનોની જે કિંમત વધી રહી છે, એ કિંમતોને કારણે કેટલાક આપણે કહીએ ને કે ભૂમિ માફિયાઓ જેને લાલચ આવી જાય કે આજે 1 કરોડ રૂપિયાની જમીન આપણે ધરાવીએ છીએ અને 1 કરોડ રૂપિયાની જમીન હડપ કરવા મળતી હોય, તેમને લાલચ જાગે, તો એ લાલચને રોકવા માટે અથવા તો આપણી જમીનનો કોઈ હડપ ન કરી જાય એના માટે થઈને 24 માર્ચને આ કાર્ય આરંભ્યો છે, કે એના કારણે આપણે વારસાઈ કરી લઈએ,
આપણા નામોની કે જે પણ બદલી કરવાની કરી લઈએ, જેથી કરીને આપણી જમીન કોઈ હડપ કરવાની કોશિશ ન કરે, એ ઉદ્દેશ સાથે અમે આ કાર્યાલય શરૂ કર્યું છે. એમાં પણ આપણો સાથ સહકાર રાખજો અને એક મનફરાની અંદર જે પણ આપણા તમારા લીડર્સ છે, હા રતનસિંહભાઈના પણ આપણે કમિટીની અંદર રાખેલા છે. રતનસિંહભાઈ ખાસ તમારે આ વિસ્તારની અંદર જમીનના કોઈ પણ આવા એકદમ કરે જ છે. એ આજે નહીં 10 વર્ષથી આ મારું આ મનફરાનું કામ ચોક્કસ કરે શરૂઆત કરજો, જેથી કરીને આપણી જે કારણ કે મનફરા ની અંદર પણ કિંમતી જગ્યાઓ છે અને હજારો એકર જમીન આપણા ક્રાંતિજનોની છે, એની રક્ષા થાય, એની કાળજી લેવાય અને કોઈ હડપ ન કરી જાય એ જોવાનું આપણું કામ છે. તો આ માટે ખાસ આપ ધ્યાન આપજો. ચોવીસી માધ્યમનું કર્તવ્ય છે, સાથે સાથે હું તમને આપણે કેટલીક ફરજો છે. આજે કેટલી આપણે કહીએ ને ચોવીસી માધ્યમ જે ચિંતિત છે એમાં આપણી વસ્તી થોડી ઘટી રહી છે એની પણ ચિંતા થાય છે, આપણી દીકરીઓ બીજી સમાજમાં જાય છે એની પણ ચિંતા છે, આપણા લગ્ન વિચ્છેદો થઈ રહ્યા છે એની પણ ચિંતા છે. પરંતુ દરેક ઠેકાણે છે ને ખાલી ચોવીસી માધ્યમ એટલું કે નથી કરી શકતું, એની અંદર આપ સર્વેનો ખૂબ સાથ સહકાર જોશે. આજે સગપણ સમસ્યાની વાત કરતા હોઈએ, બહેનો તમે ખાસ ધ્યાન રાખજો. આની અંદર છે ને આપણી દીકરીની તો અપેક્ષાઓ હોય છે, પણ દીકરી કરતાં માની વધારે અપેક્ષાઓ હોય છે, એટલે એ ક્યારેક ક્યારેક વધારે પડતી અપેક્ષાઓ છે ને આપણને અમુક ચીજોમાં અટકાવે છે. અને એ અપેક્ષાઓ જ્યારે આપણે બહુ મોટી કરતા હોઈએ એમાં છોકરીની દીકરીની આપણી ઉંમર વીતી જાય એવું બનતું હોય છે. એટલે એ ખાસ ધ્યાન રાખજો કે 19-20 વ્યક્તિઓને 19-20 પરિવારને ચલાવવાની થોડીક આપણે જો એક ઉદારતા રાખશું ને તો મને એમ લાગે છે કે આ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ શકશે. પરંતુ હમણાં એવું બની રહ્યું છે કે અપેક્ષાઓ આપણા સમાજ માટે ખૂબ વધી ગઈ છે કે આપણા સમાજના દીકરાને જે આપી છે આપણી દીકરી એની પાસે 3 બેડરૂમનો ફ્લેટ હોવો જોઈએ, 2-4 દુકાનો હોવી જોઈએ, ખૂબ 2-4 ગાડીઓ હોવી જોઈએ, એટલી અપેક્ષા આપણે આપણા સમાજ પાસે રાખી છીએ. પણ આપણી દીકરી જ્યારે કોઈ લુખા સાથે જતી રહે છે ત્યારે કોઈ આપણી અપેક્ષા કામ નથી લાગતી. તો ખરેખર આ બધું ન બને એના માટે આપણે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. અને દીકરીઓ બહાર જઈ રહી છે ને એ બધી દુઃખી થાય છે. લગભગ દીકરીઓ જેટલી બહાર ગઈ છે ને એમાં 80% દીકરીઓ દુઃખી થઈ છે. તો ખરેખર આપણા સમાજની જે સંસ્કૃતિ છે, આપણા સમાજના સંસ્કાર છે અને આપણા સમાજની અંદર જે સુખ છે એ બહાર ક્યાંય નહીં મળે, એટલે આપણી દીકરીઓ આપણા સમાજની અંદર લગ્ન ગોઠવાય એના માટે ખાસ ધ્યાન રાખજો. અને એની અંદર આપણે કહીએ ને કે અપેક્ષા થોડી ઓછી કરવાની જરૂર છે, વધારે નહીં પણ થોડી ઓછી કરો તો બધું ગોઠવાઈ જાય. પરંતુ આપણા કરતાં પણ આપણી દીકરીઓ વધારે સુખમાં જાય, બધાની ઈચ્છા હોય, માનીએ છીએ કે આપણી દીકરી સુખમાં જાય, એને ખૂબ સારી સગવડ મળે, બધાની ઈચ્છા હોય. પરંતુ એમાં આપણે બાંધછોડ કરતાં થોડી શીખવી જોશે તો આ સમસ્યાનો હલ થઈ જશે. લગ્ન વિચ્છેદો થઈ રહ્યા છે એમાં પણ થોડીક આપણને સહનશક્તિની જરૂર છે. જ્યાં જ્યાં સહનશક્તિ ખૂટે છે ત્યાં આવા બધા પ્રસંગો બનતા હોય છે. તો ખરેખર સહનશક્તિમાં પણ આપણે થોડાક જો ઉદારતા બતાવીએ તો બધું નિરંતર ચાલતું હોય. એની અંદર પણ ક્યારેક ક્યારેક છે ને બહેનો ખરાબ નહીં લગાડતા, પરંતુ ત્યારે એ મમ્મીઓનો થોડોક રોલ આવતો હોય છે. મમ્મીઓ એક વખત આપણે આપણી દીકરીને પરણાવી દઈએ પછી એના જીવનમાં કોઈ ચંચુપાત આપણે ન કરવો જોઈએ. આપણી દીકરી ત્યાં આગળ છે ને 12 મહિના લાગે એને સેટ થતા, પણ 12 મહિના પહેલાં જ આપણે રોજ પૂછપૂછ કરીએ કે શું ખાધું ને શું કર્યું ને તારી સાસુએ શું કીધું ને તારી સાસુ આવું કીધું, આપણે સાંભળવાની જરૂર નથી ને એવું બધું આપણે નહીં કરીએ. ચંપાબેન આ બધું એટલા માટે કહી દઉં છું કે આ બધા અમારી પાસે જે જેટલા પણ કેસ આવે છે ને એની અંદર આવા બધા કારણો આવતા હોય છે, એટલે આવા કારણો ન બને અને આપણી દીકરીઓનો સંસાર ન બગડે એ જોવાનું આપણું કામ છે. એમાં પણ અમે માનીએ છીએ કે આપણો જે પણ રોલ છે એમાં ખાસ ધ્યાન આપજો. હવે ઘણો સમય થઈ ગયો છે એટલે વધારે બધો વાતો નથી કરી, કારણ કે કીર્તિભાઈ ખૂબ તમને અભિનંદન આપું છું આ કાર્ય માટે. અને ગુરુદેવને ખરેખર ધન્યવાદ, એટલે અમારા ધન્યવાદ તો ન શબ્દ વાપરાય, પણ ખરેખર આપના સુવર્ણ જયંતિના આ અવસરે સાહેબ આપને અને મહાસતિજીઓને બંને મહાસતિજીઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. ખૂબ ખૂબ પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે આપણે 50 વર્ષ પૂર્ણ કર્યા આપણા સંયમ જીવનના, હજી બીજા પણ હજી આપણે આગળના વર્ષો આપણે પૂરા કરવાના છે. અને એની અંદર આપ સમાજની અંદર જે ધર્મ પીરસી રહ્યા છો, જે જ્ઞાન પીરસી રહ્યા છો એમાં અનેરી વૃદ્ધિ થાય, લોકોનું કલ્યાણ થાય, લોકોને સારા બોધ મળે, લોકો સારા રસ્તે વળે. સમાજને સુધારવાની એ જ રીતે મા બાપની પણ જરૂર છે, પછી 24 ગામ.
ચોવીસી ગામની ફરજ, મા બાપની ગરજ, આપણે સફરજ અને સાથે સાથે સંતોએ પણ આવી બધી વાતો જો ખરેખર આપણે એમના મગજમાં ભરતા રહીશું ને તો ચોક્કસ એનું એનું પરિણામ આવશે. કારણ કે સંતો જે બોલે ને એની અસર વધારે થતી હોય. આટલું સરસ ગામ, આટલી સરસ લાગણી, આટલો સરસ પ્રેમ, અમારા જયંતિભાઈ જેવા ઉદાર દિલ દાતા તો અહીંયા ઘણા બધા છે, લાઈનથી બધા બેઠા છે, બધા કહે ને બધા આમ ઉદાર, બધા ઉદાર દાતાઓ અહીંયા હાજર છે. એ દરેકનો આગ્રહ હોય તો મને એમ લાગે થોડુંક અમારા તરફથી પણ અમે એમાં સૂર પુરાવીએ છીએ. અને તમે ચોક્કસ અહીંયા મનફરામ શાંતિનિકેતનમાં જલ્દીમાં જલ્દી ચાતુર્માસ આપો એવી અમારી પણ ઈચ્છા વ્યક્ત કરીએ છીએ, જેથી કરીને અમારા ભાઈઓની બધાની ઈચ્છા પૂરી થાય. જયંતિભાઈ જેવા હોંસીલાલ જે અમારા કહીએ ને આ પ્રેમી છે, અમારા ખૂબ પ્રેમી છે, મને સતત અઠવાડિયાથી કહે છે તમારે આવવાનું છે, તમારે આવવાનું. મેં કીધું આવીશ ચોક્કસ, પરંતુ એક દિવસે અમારે જયારે સવારે ઉદઘાટનનો કાર્યક્રમ છે એ પતાવીને આવવું પડશે, એટલે કદાચ 11:30-12 વાગશે. સંજયભાઈને પણ મેં કીધું, સંજયભાઈ મેં કીધું આવું છે ચોક્કસ, પરંતુ 11:30-12 વાગશે. અને કીર્તિભાઈ તમે તમારો પ્રેમ, તમારો આગ્રહ ખરેખર અભિનંદનને પાત્ર છે, ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, ખૂબ આભાર માનું છું. અને હવે ખૂબ સમય થઈ ગયો છે એટલે થેન્ક યુ. બહુ સરસ નાગીભાઈ, હર્ષ હર્ષ, બંને હાથ ઉપર કરીને નાગતીભાઈને વધાવજો, હર્ષ હર્ષ. મૈત્રી ભાવનો પવિત્ર ઝરણો મુજ ગૈયામાં વહ્યા કરે, આચાર્ય ભગવાન ભાવચંદ્રજી સ્વામીનો અને આદિ ગુરુદેવનો જ્યારે 24મી મહાજન પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા અને પ્રેમ હોય અને એમને જે એવી આશા હોય કે કોઈ પણ કાર્ય અમે કહેશું એ નાગજીભાઈના નેતૃત્વ હેઠળ ગુરુદેવ હંમેશા પૂરું થશે, ત્યારે જસ્ટ અમે અત્યારે 2 મિનિટની અંદર અમને એવું થયું કે નાગજીભાઈ અને અમારા અધિકારી બોર્ડને કે જ્યારે આપ 350થી વધારે લીંબડી અજરામર સંપ્રદાયના નેતૃત્વ હેઠળ અને સામખિયારી સંઘના દ્વારા આયોજિત જે પાણા મહોત્સવ અને ગુરુદેવ છોટે ગુરુદેવનો સુવર્ણ મહોત્સવ ઉજવી રહ્યા છો, તો તેની માટે પણ કંઈક એવી જાહેરાત કરીએ કે જે ગુરુદેવને પણ એક ખુશીના સમાચાર મળે. હું અમારા આપણા પ્રમુખ શ્રી નાગજીભાઈને માઇક આપું છું. મિત્રો, જ્યારે આટલો મોટો મહોત્સવ આપણે ઉજવતા હોઈએ તો આપણા 24મી મહાજનની પણ કંઈક ફરજ બનતી હોય છે. 24મી મહાજન દરેક ફરજ હંમેશા બજાવતા હોય છે, પરંતુ એક વધારાની વિશેષ ફરજ તરીકે જ્યારે આટલો મોટો મહોત્સવ છે ત્યારે સામખિયાળી સંઘ તરફથી, સામખિયાળી ગામ તરફથી અમરજીભાઈ ઘણી બધી જાહેરાતો પત્રિકામાં આવશે, તો આવતા આજે બી આ મહોત્સવની અંદર તમે જે પણ પત્રિકાની અંદર જાહેરાત આપશો એની અંદર આપણે જે 50% ડિસ્કાઉન્ટની અંદર પાંજરાપોળ અને અમુક સંસ્થાઓને જે બેનિફિટ આપીએ છીએ એ જ બેનિફિટ તમને પણ આપવામાં આવે, કરીને તમે પણ ખૂબ સારી રીતે એમાં એડવર્ટાઇઝમેન્ટ કરી શકો, એટલા માટે તમને આ ડિસ્કાઉન્ટનો લાભ તમને પણ આપીએ છીએ. ગુરુદેવ એ 24મી માધ્યમ તરફથી આ એક જાહેરાત કરતા અમને ખરેખર આનંદ અને હર્ષ થાય છે કે આ કાર્યક્રમની અંદર અમારો પણ કંઈક હિસ્સો આમાં જોડાય. એટલે કે નાગજીભાઈએ જે જાહેરાત કરી, અમરસિંહભાઈ
આજથી એટલે કે આ તારીખથી 14 તારીખથી આપ જે પત્રિકામાં આપશો અને આપની કાર્યક્રમની પૂર્ણાહુતિ આભાર વિધિની સુધીની આપના જે પ્રસંગની જે પાળના મહોત્સવ અને સ્વયં મહોત્સવની મેટર છે એમાં પત્રિકા કમિટી અને અધિકારી બોર્ડ એમાં 50% ડિસ્કાઉન્ટ એટલે કે રાહત આપી રહ્યા છે. હર્ષ હર્ષ આજે જયારે 24મી માર્ચના પ્રમુખ નાગજીભાઈ અને મંત્રી શ્રી ચંપકભાઈ અને એમના ટ્રસ્ટીગણ શાંતિભાઈ વધાર્યા છે, મિત્રો એક મિનિટ થોડી ક્લેરિટી કરી દઉં કે આની અંદર સામખિયાળી સંઘ તો જેવી જાહેરાત આપશે એને તો આપણે ડિસ્કાઉન્ટ આપશું, પરંતુ મને એમ લાગે છે કે બાકીના દરેક સંઘ પણ આ પ્રસંગે ચોક્કસ એમના તરફથી આ બધી જાહેરાતો કરશે આ પ્રસંગ નિમિત્તે. તો દરેકે દરેક સંઘને આ પ્રસંગ નિમિત્તે જે પણ જાહેરાતો આવશે એને પણ આ લાભ બધાને આપશે. વાહ, ધન્યવાદ. આજે જયારે નાગજીભાઈ અને એમના અધિકારીગણ આવ્યા છે, રૂબરૂ આચાર્ય ભગવાનની સાક્ષીએ પત્રિકા આપવામાં આવી છે, અમને પણ મલાડ ઓફિસમાં પત્રિકા 24મી માર્ચે નાગજીભાઈ અને ટીમને મોકલાવી છે. અહીંયા હાજર છો નાગજીભાઈ, તમારે 3-3 દિવસ તમારા આખા અધિકારીગણ સાથે સામખિયારી વધારવાનો છે, રહેવાની વ્યવસ્થા બધું અમારા તરફથી રહેશે. આપે 8, 9, 10 ત્રણે દિવસ આપ સામખિયારી સંપદા જો એવી અમારી રમણીકભાઈ દંડી કાઢવાની અમારી આખી અધિકારીગણ સાથે ભાવભર્યું આમંત્રણ છે. અધિકારીગણ ટ્રસ્ટીગણ જેમ કોઈ છું એ બધા માટે આમંત્રણ છે. ધન્યવાદ દેવ સંઘને. હવે અમારે જે બે ચાર સંઘના બહુમાન બાકી છે, કકરવા સંઘ, સામખિયારી સંઘ પધારો. સિદ્ધાનુગુતમ સાહુ લઘુતમ કેવલે પુન્નતો ધમો લઘુતમ ચદાવી શરણં પવજ્યામી અભિયંતે શરણં પવજ્યામી સિદ્ધિ શરણં પવજ્યામી સાહુ શરણં પવજ્યામી આપણે આજે જેમ કાર્યક્રમમાં આટલા હમણાં સુધી એ શાંતિથી અને એક રસ થઈને બધા બેઠા, કોઈએ ઉછાતુસી કર્યા વગર એકદમ જમવામાં પણ એવી રીતના જ ગયા, તે બદલ અમે મનફણા સંઘ આપનો આભારી છીએ. અને કોઈ પણ બહારગામથી મહેમાન પધારેલો હોય કે ગામવાસી ભાઈ બહેનો હોય, કોઈ પણ ગૌતમ પ્રસાદીનો લાભ આપ્યા વગર જાય નહીં. તે રાત્રે ધર્મસભા નથી એની નોંધ લેશો. જેવી રીતના મહારાજ સાહેબે કીધું કે આપણે બેઉ સંઘ